કોગંબા તાલુકાના કાલસર ગામના યુવાન પર ફાયરિંગને બાબતે નવો વળાંક, યુવાને જાતે કરાવી ફાયરિંગ। પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના કાલસર ગામમાં ડેપ્યુટી સરપંચ હરિસિંઘ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે ચર્ચામાં રહી હતી। ઈજાગ્રસ્ત યુવાનોને વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બનાવના પગલે જિલ્લા LCB અને SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જેમાં તપાસમાં કંઈક અલગ વાત બહાર આવી હતી, જેમાં યુવાને જાતે ઘરકંકાસથી ત્રાસીને ફાયરિંગ કર્યું હોવાની વિગત બહાર આવી હતી। જિલ્લા SP ડૉક્ટર લીનાબેન પાટીલે આ બાબતે પત્રકાર પરિષદમાં ગોધરા SP કચેરી ખાતે પત્રકારોને વિગતો આપી હતી। અનિલ રાઠવાને કાર્ટિસ ભરી પોતાના ઘર કંકાસી કંટારી પોતાની જાતે તમાચા વડે પોતાના ઉપર ફાયરિંગ કરતા છાતીમાં જમણી બાજુ ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયેલ અને લોહી નીકળેલ, જે લોહી તેના પિતા હરિસિંઘ રાઠવાનાએ કંતનના કોથરા તથા જૂના કાપડના ટુકડા વડે લૂછી ઓસરીની ફરસ પાણીથી ધોઈ નાખી તમંચો પોતાના કબજામાં ભોગવટાના ખેતરમાં આવેલ ઉકરડામાં દાટી પુરાવાનો નાશ કર્યો હતો, તેમજ તે ફાયરિંગના બનાવ બાબતે પોલીસને માહિતી પૂરી પાડવા બંધાયેલી હોવા છતાં માહિતી પૂરી ન પાડી અને અજાણ્યા ત્રણેય સમયે ફાયરિંગ કરી ઈજા પહોંચાડેલ હોવાની ખોટી હકીકત ઉપજાવી કાઢી હતી, જેને લઈને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો આ બનેલા બનાવને લઈને લોકોમાં ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો। પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ। ગઈકાલે રાજગઢ પોલીસ સ્ટેશનની કાલસરા ગામમાં એવી વર્દી આવેલી હતી કે એક વ્યક્તિ, એક યુવાન ઉપર 20 થી 25 વર્ષના યુવાન ઉપર અજાણ્યા યુવકો ફાયરિંગ કરીને ભાગી ગયેલ છે, જેની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને પોલીસે આ વ્યક્તિની જે સારવાર ચાલતી હતી ત્યાં હાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ SSG હોસ્પિટલમાં એને રિફર કરેલ, ત્યાં તાત્કાલિક થાણા ઇન્ચાર્જ જઈને એના સ્ટેટમેન્ટ લેવાની અને એની તજવીજ કરેલ। સાથે સાથે બનાવની ઘટના સ્થળે પોલીસ, LCB, SOGની ટીમો ગયેલ અને તલસ્પર્શી તપાસ કરતા એવું જણાઈ આવેલ છે કે આ યુવક જે છે અનિલ રાઠવા, એણે જાતે જ પોતાના ઉપર ફાયરિંગ કરેલું છે। આજે આખી ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું જણાઈ આવેલ છે કે ઘર કંકાસથી એણે આ પગલું ભરેલું છે। એના પિતા હરિસિંઘ રાઠવાએ આ પોલીસને એની ઉપર આર્મ્સ એક્ટનો ગુનો દાખલ ન થાય તેથી મિસલીડ કરેલા હતા અને બનાવની જે ઘટના સ્થળ હતું એ પણ ખોટું બતાવેલ હતું। આખી તપાસ થયા બાદ એવું જણાઈ આવેલ છે કે આ અનિલ ભૂખ બનનાર જે છે અનિલ રાઠવા, એણે જાતે જ પોતાના ઉપર દેશી કટ્ટાથી ફાયર કરેલું છે અને એની પત્ની એ વખતે હાજર હતી। એના પિતાએ આ બનાવની અંદર એ જે લોહીના ડાઘ અને એ બધું સાફ કરીને પુરાવાના નાશ કરવાનો પ્રયત્ન કરેલો છે। ખૂબ જ તલસ્પર્શી તપાસના આધારે LCB, SOGની અને લોકલ પોલીસની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનો ઉકેલ કરવામાં આવેલો છે અને એની અંદર આર્મ્સ એક્ટનો ગુનો અને સાથે સાથે પુરાવાના નાશ કરવાનો અને પોલીસને ખોટી બાતમી આપવાનો ગુનાની ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ છે। અત્યારે જે પ્રાઇમરી તપાસ છે એના પરથી આ કટ્ટો છે એ ફરિયાદ ભોગ બનનાર જે છે એ ભાનમાં આવેથી જ જાણી શકાય એમ છે કે આ કટ્ટો એ ક્યાંથી લાવ્યો હતો, પરંતુ એના પિતાને આ બાબતની જાણ હતી।